જંબુસર નગરપાલિકા ઉપપ્રમુખના વોર્ડમાં ગટરની સમસ્યા. ખાનપુરી ભાગોળ પાસે આવેલ ઇમ્તિયાજનગરમાં છેલ્લા 20 વર્ષથી ગટર લાઇન નહોતી. હાલ 14માં નાણાપંચમાંથી ગટર લાઇન માટે 5 લાખ રૂપિયા ફાળવાતા ઇમ્તિયાજનગરમાં ગટર લાઇન નાખવામાં આવી છે. પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન હોય તેમ ગટર લાઇનને ઇમ્તિયાજનગરના ઘરોમાં લાઇન આપવામાં આવી નથી અને જે ગટર લાઇન બનાવવામાં આવી છે તે લાઇન લેવલ વગર માથા ઉતરતી વેટ કરવામાં આવી છે, જેને લઈ બહારનું ગટરનું ગંદુ પાણી સોસાયટીમાં પરત આવી કુંડીઓ છલકાય છે, જેને લઈ રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તીવ્ર ગંધને કારણે અસહ્ય વેઠવાનો વારો આવ્યો છે. તથા ખાનપુરી ભાગોળ વાઘેલા વાસ પાસે ગટર લાઇનની પાઇપ તૂટેલી છે, જેને લઈ ગટરમાંથી ગંદકી બહાર આવે છે અને વાઘેલા વાસના રહીશો પણ તીવ્ર ગંધને કારણે ત્રહેમામ પોકારી ઉઠ્યા છે. હાલ ચોમાસાની ઋતુ હોય ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ મોટા પ્રમાણમાં થતો હોય રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. વહેલી તકે ગટરનું કામકાજ પૂર્ણ થાય તેમ રહીશો ઈચ્છી રહ્યા છે. આ બાબતે જંબુસર નગરપાલિકા વિરોધ પક્ષ નેતા કાદરબેગ મિર્જાને પોતાના વોર્ડની ગટર સમસ્યા અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે ઇમ્તિયાજનગરના ગટર લાઇન માટે 5 લાખ રૂપિયા 14માં નાણાપંચમાંથી કરવામાં આવ્યા છે અને ખર્ચો પણ પડી ગયો છે. ગટર લાઇનનું કનેક્શન એક પણ ઘરમાં આપવામાં આવેલ નથી. ગટર લાઇનની પાઇપ વચ્ચેથી તોડી આ પાણી કાંસમાં જાય છે. આ ગટર લાઇનનું ફરીથી લાઇન લેવલ કરવામાં નહીં આવે તો આંદોલન કરી હડતાલ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી. મારી નામ અમ્મા બેન છે. અહીંયા ગઈ ગોથવાળા થાય, અમારા કેટલો કોવાળા બેઠવાનો, અમારા ઘરના કારણે ગંદકી છે. કોઈ મ્યુનિસિપાલિટી વાળા જોવા નહીં આવતા, મેમ્બરો જોવા આવતા નહીં. જંબુસર નગરપાલિકા વિરોધ પક્ષના નેતા કાદર મિર્જા, વોર્ડ નંબર 7માં ઇમ્તિયાજનગરમાં, વોર્ડ નંબર 7માં ઇમ્તિયાજનગર આવેલું છે. એમાં સત્તાધીશે 5 લાખ રૂપિયાની ગટર લાઇન મૂકેલી હતી. એ ગટર લાઇન 5 લાખ ખર્ચા કર્યા પછી ગામનું તમામ પાણી ઇમ્તિયાજનગરમાં આવે છે. એક પણ મકાન પર કનેક્શન આપવામાં આવ્યું નથી, તે છતાં પણ આખા ગામનું પાણી આવે છે. વચ્ચેથી લાઇન તોડીને એ પાણી કાંસમાં જાય છે. હું એમને એવું પૂછું છું કે આ ગ્રાન્ટ 14માં નાણાપંચમાંથી 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ હતી અને આવું કામ થતું હોય અને ખર્ચો પણ પડી ગયો, મેં જોઈ લીધું કાલે ખર્ચો પણ પડી ગયો. જો આ લાઇન ફરતી લાઇન લેવલ કરવામાં નહીં આવે તો આંદોલન કરીશ, હડતાલ પર બેસીશ, મારા વોર્ડના તમામ લોકોને લઈને મારાથી જેટલું થશે એટલું હું કરીશ. इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.